વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ વરસાદનું જોર યથાવત રહેશે. અમદાવાદમાં આજે છૂટોછવાયો વરસાદ થઈ શકે. 20 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હાલ નવસારી સુધી ચોમાસું સીમિત છે. વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વરસાદનું જોર રહેશે, એટલે કે 7 દિવસ છૂટોછવાયો વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં પડી શકે છે. અમદાવાદમાં હજુ સુધી વરસાદ નથી પડ્યો, ત્યારે આજે વરસાદની સંભાવના અમદાવાદમાં વ્યક્ત કરાઈ રહી છે. वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो डेवन की बात करेंगे तो डेवन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहां पर गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी वो डिस्ट्रिक्ट है अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और डे टू की बात करेंगे जहां पर गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली. और डे थ्री डे फोर और डे फाइव के लिए साउथ गुजरात रीजन को फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है. ભાવનગર જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદ. પાલીતાણા પંથકમાં મેઘરાજાનું આગમન થયું. પાલીતાણાના જ્યોતિ, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજડીયા, ખીજડીયા, મૂળખા અને માલપરા, ભારાટીંબા, મઢડા સહિતના ગ્રામીણ પંથકોમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલીતાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. વધુ માહિતી સાથે ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, શું માત્ર જિલ્લાના પાલીતાણા પંથકમાં જ મેઘરાજાનું આગમન થયું છે કે બાકીના વિસ્તારોમાં પણ છે? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી જે પંથકોના વિસ્તારો છે વાત કરીએ તો મહુવા સહિત રાજાના વિસ્તારો છે ત્યાં પણ હળવાથી મોટા ઝાપટા થયા હતા. પાલીતાણા પંથકની વાત કરીએ તો પાલીતાણાના ઉપરવાસનો જે વિસ્તાર છે, ગારીયાધાર સહિતનો વિસ્તાર, ત્યાં છેલ્લા 3 દિવસથી બપોર બાદ છે જે વરસાદ સારા પ્રમાણમાં જોવા મળે છે. એટલે કાંઈક ને કાંઈક કહી શકાય કે જે શેત્રુંજીનું જે નદીનો સ્કેચમેન્ટ છે એટલે ઉપરવાસમાં અમરેલી સહિતના જે વિસ્તારોમાં વરસાદ થતો હોય છે ત્યારે મોટા પ્રમાણમાં પાણી શેત્રુંજી ડેમમાં એટલે કે નદીમાં ખલવાતું હોય છે અને તે સમગ્ર બાબતનો ફાયદો છે તે ભાવનગરને થતો હોય છે. ત્યારે આજે પણ પાલીતાણા પંથકના જે વિવિધ ગામો છે, જે આસપાસના ગામો, ત્યાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો છે તેનામાં ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને કાંઈક ને કાંઈક લોકો પણ ગરમીમાંથી આંશિક રાહત મેળવી રહ્યા છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. રતનપરમાં સામાન્ય વરસાદમાં જ શિવધારા ટાઉનશીપ પાણીમાં ગરકાવ થઈ જતા સોસાયટીના 1500થી વધુ રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. છેલ્લા 5 વર્ષથી દર વર્ષે પાણી ભરાવાની આ સમસ્યા અહીંયા જોવા મળે છે, છતાં પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. 5 વર્ષથી અમને પાણી જ્યારે વરસાદ આવે ને ત્યારે 1 કે 2 વરસાદમાં જ એટલા બધા રોડમાં પાણી ભરાઈ જાય છે કે અમારે ચાલવામાં ને જવા આવવામાં બહુ જ તકલીફ પડે છે. અને શાકભાજી કે દૂધવાળા કે રિક્ષાવાળા કોઈ શિવધારામાં આવતા નથી અને શિવધારા ટાઉનશીપ ને એના પરથી બીજી ટાઉનશીપ છે, 2 ટાઉનશીપ પર અને બહુ જ તકલીફ પડે છે. અને કેટલી વાર અમે મ્યુનિસિપાલિટી નગરપાલિકા જઈ આવ્યા છીએ પણ એનો કોઈ નિરાકરણ થતું નથી. અહીંયા અમારે શિવધારા ટાઉનશીપ અને દેવ ટાઉનશીપ 2 છે, એમાં આશરે લગભગ 400 થી 450 મકાન છે અને 1500 થી 2000 માણસોનો વસવાટ છે. અહીંયા છેલ્લા 5 વર્ષથી અમે રહીએ છીએ, એમાં ઘણા બધા પ્રશ્ન છે. એમાં પાણીનો પ્રશ્ન મેઇન છે કે જ્યારે 1 ઇંચ વરસાદ પડે તોય પણ એટલું બધું પાણી ભરાઈ જાય છે કે અમે કોઈ હાલીને નથી નીકળી શકતા. સુરેન્દ્રનગર શહેરમાં સિઝનનો પહેલો વરસાદ માત્ર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ 2 ઇંચ વરસાદમાં તે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલ આ શિવધારા ટાઉનશીપના દૃશ્યો છે. આ શિવધારા ટાઉનશીપના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જાણે નાની મોટી નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. છેલ્લા 3 દિવસથી આ પાણી છે ભરાયેલું જેમનું તેમ જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણીના નિકાલની જે સમસ્યા છે સમસ્યાને લઈ અને લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે. ખાસ કરીને નાના બાળકો શાળાએ જઈ નથી શકતા કે કોઈ વૃદ્ધો કે કઈ ઇમરજન્સી એવી આવે તો કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ રહીશો દ્વારા માત્ર ને માત્ર વરસાદી પાણીનો નિકાલની પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને તંત્ર આ મામલે જો કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં 1500થી વધુ લોકો દ્વારા પાલિકા તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ ઉચ્ચારી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર.
દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. તોફાની બનેલા દરિયામાં યાત્રિકોનું જોખમી સ્નાન. ભારે કરંટથી ઉછળી રહ્યા છે મોટા મોજા. યાત્રિકો જોખમી રીતે લઈ રહ્યા છે સેલ્ફી. જાહેર ચેતવણીના બોર્ડને પણ અવગણી યાત્રિકો જોખમી રીતે કિનારે સેલ્ફી લેતા અને સ્નાનમાં મશગુલ જોવા મળ્યા. કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ રહેશે? તો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને અહીંયા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે નહાવા માટે અને દરિયાની મોજ મજા લેવા માટે. પરંતુ આ દરિયો અત્યારે તોફાની દેખાઈ રહ્યો છે. ભારે કરંટથી મોટા મોજા ઉછળી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિએ દરિયાની નજીક ન જવું જોઈએ. પરંતુ યાત્રિકો અહીંયા જોખમી સેલ્ફી લેતા પણ દેખાઈ રહ્યા છે. રાજકોટમાં આગકાંડ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારે કમિટીની રચના કરી છે. સરકારે 3 સનદી અધિકારીઓને જવાબદારી સોંપી છે. મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ એમ 3 સભ્યો કમિટીમાં સામેલ થયા છે. હવે આ કમિટી જે છે એ સરકારે સુપ્રત કરેલી કામગીરીનો રિપોર્ટ સરકાર સુધી પહોંચતો કરશે. રાજકોટ અગ્નિકાંડ મામલે આ મોટા અહેવાલ કહી શકાય. રાજ્ય સરકારે કમિટીની રચના કરી છે. 3 સનદી અધિકારીઓને જવાબદારી સોંપી છે, જેમાં મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ એમ 3 સભ્યો આ કમિટીમાં સામેલ છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ. તમામ મનપા અધિકારીઓની કામગીરી બાબતે તપાસના આદેશ અપાયા છે. બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા. ઉચ્ચ અધિકારીઓની ફરજ ચૂકના કારણે જાહેર સ્થળો લોકો માટે અસુરક્ષિત બન્યા છે એવું પણ હાઈકોર્ટે નોંધ્યું છે. આવી ફરજ ચૂક કરનાર અધિકારીઓને બક્ષવામાં નહીં આવે તેવો પણ કોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્ય સરકારના સુપરવિઝનમાં યોગ્ય અને કડક તપાસ અને પગલાં લેવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે. શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને 4 જુલાઈ સુધી રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. પોલીસે તો ટિકિટ વેચવાની પરમિશન આપેલી, એ ટિકિટ વેચવાની પરમિશન આપતી વખતે સેક્શન 33W કેમ કોમ્પ્લાય નથી કરી તેનો ખુલાસો કરવાનો રહ્યો. દરેક મ્યુનિસિપલ કમિશનરો, ખાલી રાજકોટ નહીં, તમામ મ્યુનિસિપલ કમિશનરો સેક્શન 263 ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ મુજબ કેમ કાર્યવાહી નથી કરતા? સેક્શન 122 બહુ સ્પષ્ટ છે કે તમામ લોકોની જવાબદારી શું છે, તો શા માટે તેઓ પોતાની જવાબદારી બરાબર નિભાવતા નથી? એને માટે 3 સભ્યોને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા 3 સભ્યોની કમિટીની નિયુક્તિ કરી. કોંગ્રેસના આક્ષેપ ઉપર રાજ્ય સરકારે જવાબ આપ્યો. કોંગ્રેસ મનગણંત આક્ષેપ કરતી હોવાનું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ વિકાસની રાહમાં રોડા નાખવાનું કામ કરી રહી છે. એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ, ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે. જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962 એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે. 1962 જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે, એ વખતે ક્યારે પણ, ભૂતકાળ તમે જોઈ લેજો, ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી. ગઈકાલે શક્તિસિંહે મૂકેલા આક્ષેપોનો આજે રાજ્ય સરકારે જવાબ આપ્યો. તો બપોર બાદ શક્તિસિંહ ફરી મીડિયા સામે આવ્યા અને કહ્યું કે મારા એક પણ પ્રશ્નનો સાચો ઉત્તર નથી આપ્યો. મારા એક પણ પ્રશ્નનો એક પણ સાચો ઉત્તર એમણે નથી આપ્યો. ગઈકાલે આપને યાદ હશે મેં કહ્યું હતું
કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે એટલે સોંપણીનો જે ધંધો છે એમાં કેટલીક જગ્યાએ નથી થયું. આપ ધ્યાનથી પ્રેસ કોન્ફરન્સ જોજો. મંત્રી વારંવાર કહે છે સાયખામાં આપ્યો નથી પ્લોટ, સાયખામાં આપ્યો નથી. પછી ધીમે રહીને બોલે છે કે દહેજમાં થોડા આપ્યા છે. પાવાગઢમાં ખંડિત મૂર્તિઓ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા સરકારની સૂચના. સંઘવીએ કહ્યું છે કે કોઈપણ ટ્રસ્ટને મૂર્તિ તોડવાની પરવાનગી ન હોય. રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે. ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે. અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટર શ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે. એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે. સમાજના હજારો લોકોની ક્યાંક ને ક્યાંક આસ્થાને ઠેસ પહોંચી છે. એને તાત્કાલિક કલેક્ટર શ્રી, SP, જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. તો પાવાગઢમાં હટાવેલી મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાની કામગીરી, થોડી વારમાં મૂર્તિઓ પુનઃસ્થાપિત કરાશે. આ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે કે સિમેન્ટ અને કેમિકલ સહિતનું મટીરિયલ ખાસ કારીગરો સાથે પાવાગઢ ખાતે પહોંચાડવામાં આવ્યું છે. પોલીસ અને વહીવટીતંત્રની નજર હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો જે મૂર્તિઓ તોડવામાં આવી હતી હવે એ હટાવેલી મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિર જવાના જે જૂના માર્ગ હતો તેના ઉપર જે જૈન શિરકર ભગવાનની જે પ્રતિમાઓ હતી તેને ખંડિત કરવા અને ત્યાંથી હટાવી દેવામાં આવ્યોનો વિવાદ હતો. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. ગઈકાલે રાત્રે જે વિવાદ સામે આવ્યો હતો અને તેના બાદ એક સુખદ કહી શકાય એ પ્રકારના સમાધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. જૈન સમાજના અગ્રણીઓ સાથે તંત્ર દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી. સાથે સાથે મૂર્તિઓને ફરી રીઇન્સ્ટોલેશન કરવાની જે માગણી હતી જૈન સમાજની, જેને અનુલક્ષીને તાત્કાલિક હાલ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જૈન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મૂર્તિઓને રીઇન્સ્ટોલેશન કરવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિવાદ હતો અને જૈન સમાજની જે માગણી હતી તે એક તરફ સંતોષાતી જોવા મળી રહી છે. ત્યારે જોવું રહ્યું કે જૈન સમાજ દ્વારા જે માગણી કરવામાં આવી હતી અને જે ફોર્મ્યુલા હતી સમાધાનની, એ ફોર્મ્યુલા તરફ હવે જે આગળ વધી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી હાલ તો એક પ્રકારે આંશિક સમાધાનની જે ફોર્મ્યુલા છે તે ચોક્કસથી સંતોષાય એવું લાગી રહ્યું છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. સુરતમાં જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબનું નિવેદન. પાવાગઢની ઘટના અંગે સમાધાનની વાતને અફવા ગણાવી. હજી તો કંઈ શરૂ પણ નથી થયું. સમાધાન ક્યાંથી? તમામ વ્યવસ્થા અને જમીન જૈન સંઘને સોંપાય તેવી માગણી કરી છે. આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહીની પણ માંગ કરાઈ છે. માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કોઈપણ અફવાની અંદર કોઈએ પણ આવવાની જરૂર નથી. છેલ્લા સમાચાર મુજબ એવા સમાચારો ઉર્ફે અફવા ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે બધું બરાબર પતી ગયું છે, હજી તો શરૂ પણ થયું નથી. આપણી જે માંગણી છે કે જમીન જૈન સંઘને આપવામાં આવે, ત્યાંની બધી જ વ્યવસ્થાના અધિકાર જૈન સંઘને આપવામાં આવે, ગુનેગારોને FIR થાય, ધરપકડ થાય, સજા થાય, આમાંથી કશું પણ બાકી હોય જાહેરાત આપનાર મેનેજર કાયદેસર મેનેજર નથી. મેનેજર જગદીશ દવે નિવૃત્ત મામલતદાર છે. સરકારી ફરજ દરમિયાન અનેક કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ છે. 2011માં ઠાસરાના રવાલિયા ગામે ખેતીની જમીનમાં મૃતકોના અંગૂઠા વેરીફાય કર્યા હોવાના આક્ષેપ. સમગ્ર મામલે નડિયાદ સેશન્સ કોર્ટમાં અરજી પણ કરાઈ હતી.
કમિટીની સ્કીમ મુજબ મેનેજરની નિમણૂક ન કરાઈ હોવાની અરજી પણ થઈ છે. મેનેજરનો ભૂતકાળ અગાઉનો ખરાબ છે, વર્તમાનમાં ખરાબ છે. મારી પાસે એના એવિડન્સ છે. મરી ગયેલા માણસોને જીવતા બદલાયેલા, કેટલાક નિર્દોષ ખેડૂતોને જેલમાં કરાવી દીધેલા, એ બધા મારી પાસે એવિડન્સ છે. મેં અરજી આપી છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેં જાણ કરી છે કે મેનેજરને તાત્કાલિક છૂટા કરી દેવા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. વિરામ લઈ રહેલું ચોમાસું હવે આળસ મરડીને આગળ વધી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું આળસ કંખેરી તોફાની બનશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર હચમચાવનારી આગાહી કરી. અંબાલાલના મતે 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ફરી સક્રિય થશે. આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું ધબધબાટી બોલાવવાનું શરૂ કરશે. 17-22 જૂન સુધી આંચકાનો પવન ફૂંકાશે. આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન સાથે વરસાદ થશે. બે શાખા સક્રિય થવાથી ગુજરાતને ફાયદો થશે. અંબાલાલ પટેલના મતે અરબસાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. 20 જૂનથી ડીપ ડિપ્રેશન બનશે. 20 થી શરૂ થતો વરસાદ વાવડીલાયક રહેશે. 20-28 જૂનથી નિરંતર વરસાદ શરૂ રહેશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે તેમણે કહ્યું કે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે. અમદાવાદના કાગડાફીટ વિસ્તારમાંથી 1 કિલો સોનાના દાગીનાની લૂંટના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે લૂંટના કેસનો ફરિયાદી જ આરોપી છે. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરતા લૂંટની ખોટી કહાનીનો ભાંડાફોડ થયો. ફરિયાદી ધર્મ ઠક્કરે તેના બે મિત્રો સાથે મળીને નકલી લૂંટનો પ્લાન બનાવ્યો. નકલી લૂંટનો ફરિયાદી ધર્મ ઠક્કર માણેક ચોકથી 1 કિલો સોનું લઈને નીકળ્યો હતો. આ પછી તેને ત્યાંથી ગીતા મંદિર નજીક પહોંચીને ત્યાં ઉભેલા બે મિત્રોને સોનું આપી દીધું હતું. આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. ધર્મ ઠક્કર જમાલપુરના અશરફી જ્વેલર્સમાં કામ કરે છે. આરોપી ધર્મ ઠક્કરે બે મિત્રો સાથે મળી ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો. ધર્મ ઠક્કરે કબૂલ્યું કે તેને પૈસાની જરૂર હતી, જેથી તેના મિત્રો સાથે મળીને લૂંટનો ખોટો પ્લાન બનાવ્યો હતો. ધર્મ ઠક્કર માણેક ચોકથી 1 કિલો સોનું લઈ નીકળ્યો. ગીતા મંદિર નજીક બે મિત્રો ખોટી લૂંટના પ્લાન માટે ઉભા હતા. પ્લાન કરવા ઉભા રહ્યા હોવાનું સીસીટીવી. બ્રેક બાદ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે દ્વારકાથી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની દ્વારકામાં અસર જોવા મળી. દ્વારકા દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે. લોકો જોખમી સ્નાન કરી રહ્યા હતા. દ્વારકાના દરિયા કિનારે દરિયામાં કરંટ હોવા છતાં લોકો જોખમી સ્નાન કરતા જોવા મળ્યા હતા અને સેલ્ફી પણ લેતા હતા. આ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસારિત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું. દ્વારકાના દરિયા કિનારે લોકો જોખમી સ્નાન કરતા હોય તો પોલીસે દરિયા કિનારાથી લોકોને દૂર કર્યા હતા અને બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મુકરિયા જોડાયા છે. મુકુંદ, હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેવા અહેવાલ છે, શું વધુ વિગતો? જી પંકજ, વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે દ્વારકાના દરિયા કિનારે કેટલાક લોકો જોખમી સ્નાન કરી રહ્યા હતા, ત્યારબાદ સેલ્ફી પણ લઈ રહ્યા હતા, ત્યારે આ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું. ન્યૂઝ 18 ના અહેવાલ બાદ દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકો જોખમી રીતે સ્નાન કરતા હતા તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે અને હાલ પોલીસનો બંદોબસ્ત દ્વારકાના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવ્યો છે. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં બે બાળકીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના મામલે વધુ એક ખુલાસો થયો છે. બાળકીઓ રાત્રે 9:30 વાગ્યા પછી ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું. રાત્રે શિલ્પન એનોક્સમાં મૂવીનો શો હોવાથી ઘટના સ્થળે વધારે લોકો ન હોવાથી બાળકીઓ રમત રમતમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાની ઘટના બની હોવાનું સામે આવ્યું. ગઈકાલે નેપાળી પરિવારની બે દીકરીઓ પ્રકૃતિ ગોકુલચાંદ અને મેનુકા પ્રકાશસિંઘ નામની આ બંને બાળકીઓના પૂલમાં ડૂબી જવાથી મૃત્યુ થયા. થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. જયારે કદાચ 1:30 કલાક આઈ ગેસ સમયની દ્રષ્ટિએ તો આઈ કાન્ટ ટેસ્ટીફાય એનીથિંગ, બટ વોટ આઈ એસ્ટીમેટ આઈ ડુ હેવ કે 1:30 કલાક પછી કદાચ એનું શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું. એટલે એક વ્યક્તિને દેખાણું કે કોઈ બાળક છે જ્યાં અહીંયા છે, એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યો અને તરત જ એને સારવાર માટે જે કઈ પણ તજવીજ હોય કરી 108 ને બોલાવી અને વી ટ્રાઈડ કે એને મેક્સિમમ આપણે ફેસિલિટેશન કરીએ. અલબત્ત ત્યારે બી એવું લાગતું હતું કે કદાચ શ્વાસ ન ચાલતો હોય અને ત્યાં થોડી વારમાં બીજો આઈડિયા એવો કે કઈ કપડા જેવું દેખાય છે, તો ત્યાં પછી ટોર્ચ લાઇટ કરી તો ખબર પડી કે ઓકે શી ઇઝ અનધર વન અને હજી બીજી પણ છોકરી ડૂબેલી છે. એટલે થોડી વાર પછી પાછી એ છોકરીને પણ અંદરથી બહાર કાઢવામાં આવી. તો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે તે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપરથી સામે આવ્યો છે. સૌપ્રથમ આપને હું આ મારી
પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે આ એ જ સ્વિમિંગ પુલ છે કે જ્યાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યાના આસપાસ નેપાળી પરિવારની જે 2 જેટલી પુત્રીઓ છે, આ બંને પુત્રીઓ આ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે છે તે તેમના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને આ બનાવ સ્થળની વાત કરીએ તો રૈયા ગામ નજીક જે સિલ્પન ઓનિક્સ આવેલું છે, આ સિમ્પલ ઓનિક્સના જે નામની આ જે બિલ્ડિંગ છે તેના સ્વિમિંગ પુલમાં પડી જવાના કારણે બંને દીકરીઓના મૃત્યુ છે તે નિપજ્યા છે. પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશસિંઘ નામની આ બાળકીઓના મૃત્યુ થયા હોવાનું છે તે સામે આવ્યું છે. બંને બાળકીઓ છે તેલા 3-3 વર્ષની હોવાનું છે તે સામે આવ્યું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંના રહેવાસીઓએ સ્વિમિંગ પુલની ફરતે એક આડશ પણ બનાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે. સ્વિમિંગ પુલનો દરવાજો છે તે પણ બંધ રાખવામાં આવ્યો છે. તેમ છતાં કહી શકાય કે આ પ્રકારનો બનાવ છે તે અહીં બનવા પામ્યો છે અને બંને જે દીકરીઓ છે તેમના પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને બંને દીકરીઓની જે ખાસ કરીને લાશ છે તે તેમના પરિવારજનોને પણ સોંપવામાં આવી છે. જી ચોક્કસ, સૌ પ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ જે બિલ્ડિંગ છે જોઈ શકાય છે કે અહીંયા 200થી વધુ જે ફ્લેટ ધારકો છે તે રહેતા હોવાનું છે. રાજકોટમાં બકરી ઈદની રજાના દિવસે પણ ખાનગી શાળાઓ ચાલુ રાખતા વિરોધ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ, એનએસવાયના આગેવાનો તથા કોંગ્રેસના નેતાઓ ધોળકિયા સ્કૂલ બંધ કરાવવા જતા પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી. અનેક ખાનગી સ્કૂલો જાહેર રજાના દિવસે ચાલુ રહેતા ડીઈઓ દ્વારા તપાસના આદેશ અપાયા. સાથે જે શાળાઓ ચાલુ છે તેને તાત્કાલિક બંધ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજરોજ બકરી ઈદની જાહેર રજા છે. તેમ છતાં રાજકોટ શહેરમાં ખાનગી શાળાઓ છે કે જે જાહેર રજાના દિવસે પણ શરૂ હોવાનું છે તે સામે આવ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે શાળાઓની અંદર શૈક્ષણિક કાર્ય છે તે શરૂ હજુ પણ રાખવામાં આવ્યું છે. અનેક જગ્યાએ જે બાળકોને છોડી મૂકવામાં આવ્યા છે તો અનેક એવા ક્લાસરૂમ પણ મળી આવી રહ્યા છે કે જેમાં બાળકોને હાલ અત્યારે તેમનું શૈક્ષણિક કાર્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે. થોડીક જ વાર પૂર્વે અહીં એનએસયુઆઈના અને સાથોસાથ કોંગ્રેસની જે યુવા પાંખ છે, વિદ્યાર્થી આગેવાનો છે, તે પણ અહીં વિરોધ કરવા પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે. બીજી તરફ અનેક સવાલો જિલ્લા શિક્ષણ અધિકારી. રાજકોટમાં સ્વામિનારાયણ ગુરૂકુળના 2 સંતો સામે દુષ્કર્મની ફરિયાદનો મામલો. વાલીઓ ગુરૂકુળમાંથી પોતાના બાળકોને પરત લઈ ગયા. ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળ લગભગ ખાલી ખમ થઈ ગયું છે. ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વ્યવસ્થાપક કમિટીનો મીડિયા સમક્ષ બોલવાનો ઇન્કાર. વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ કંઈ બોલવા તૈયાર નથી. વધુ માહિતી સાથે સંવાદદાતા મુનાફ બકાલી મારી સાથે જોડાયા છે. મુનાફ, કમિટીના કોઈ પણ સભ્ય બોલવા માટે તૈયાર નથી, હવે આગળ થશે શું? બિલકુલ પંકજ, જે રીતે રાજકોટથી મહિલાએ જે રીતે દુષ્કર્મની જે ફરિયાદ કરવામાં આવી હતી, જે ખીરસા ગામના સ્વામિનારાયણ ગુરુકુળમાં 2 સંતો પર વિરોધ દુષ્કર્મની ફરિયાદ કરવાને લઈને રાજકોટ જિલ્લાના ફાયોદર ખીરસા ગામે આવેલ જે સ્વામિનારાયણ ગુરુકુળમાં વાલીઓ પોતાના સંતાનોને ગુરુકુળમાંથી પોતાના ગેરપ્રત લઈ ગયા. ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકૃપાને જે અત્યારે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. ખીરસર ગામમાં પોલીસ તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે. જે સ્વામિનારાયણ ગુરુકુળના વેપિક કમિટીના આગેવાનો મિટિંગ પણ યોજાઈ હતી. પોલીસ કે વેપિક કમિટીના મીડિયા સમક્ષ બોલવા હાલ તો કોઈ તૈયાર નથી. અમને ઘટનાની કોઈ પણ જાણ નથી તેવા અત્યારે કરી રહ્યા છે. ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકુળ લગભગ ખાલી વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફરિયાદને વાલીઓ અને વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ કોઈ બોલવા બી અત્યારે તૈયાર નથી. જે રીતે કમિટી બી રચવામાં આવી છે તેને લઈને હાલ તો જે ગુરુકુળ છે તે અત્યારે સાવ ખાલી ખમ પંકજ જોવા મળી રહ્યો છે. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. દ્વારકામાં દરિયા કિનારે જોખમી સ્નાનનો મામલો. ધનરાજ નથવાણીના ટ્વીટ બાદ તંત્ર દોડતું થયું છે. દ્વારકાના દરિયા કિનારે યાત્રિકોના જોખમી સ્નાન અંગે ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કર્યું હતું. દ્વારકા પોલીસ ગોમતી ઘાટ તેમજ સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને દૂર કરાવ્યા. મીડિયા અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું હોય. દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાન કરતા હોય ધનરાજ નથવાણીએ પણ આ અંગે ટ્વીટ કરી અને સ્થાનિક તંત્રનું ધ્યાન દોર્યું હતું. દરિયા કિનારે જોખમી સ્નાનનો મામલો. ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કરી અને ધ્યાન દોર્યું હતું. સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને
પોલીસે દૂર કરાવ્યા છે. દરિયા કિનારે જોખમી સ્નાન કરી રહ્યા હતા કેટલાક લોકો અને હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં દરિયામાં કોઈએ પણ નજીક ન જવું જોઈએ. ડૂબી જવાની પૂરી સંભાવના રહેતી હોય છે અને ઊંચા મોજા ઉછળતા હોય છે ત્યારે દરિયામાં કોઈ વ્યક્તિનો કોઈ અણબનાવ ન બને તેના માટે હવે પોલીસની ટીમે અહીંયા બંદોબસ્ત ગોઠવ્યો છે.